પેજ નંબર 264 પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોમાં નફાનુકસાનનું નવું પ્રમાણ છે. પહેલો શું માંગેલો છે? નવું પ્રમાણ. બીજું છે લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ આપણે નહીં ગણીએ, માત્ર કયું ગણીશું? નવું પ્રમાણ. પ્રવેશ વખતે નવા પ્રમાણનું સૂત્ર શું હતું? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. નિવૃત્તિ વખતે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ. એક અગત્યની નોંધ હતી, દાખલાની અંદર જો લાભ કે લાભનું પ્રમાણ ન આપેલા હોય, કઈ કઈ વસ્તુ નહીં આપેલી હોય, એક જ નિયમ હતો ને, લાભ અથવા લાભનું પ્રમાણ ન આપે તો જૂનું પ્રમાણ એ જ નવું. જોઈએ 264 પર પહેલો દાખલો. ભાગીદારો બોલો કયા કયા છે? એક્સ વાય અને ઝેડ. એ લોકોનું પ્રમાણ બોલો. 5 જેમ 3 જેમ 2. કયો ભાગીદાર નિવૃત્ત થાય છે? ઝેડ એટલે છેલ્લો ભાગીદાર. નવું પ્રમાણ શોધો. દાખલામાં જો કે લાભ છે નથી, લાભનું પ્રમાણ છે કે લાભ પણ નથી, લાભનું પ્રમાણ પણ નથી, તો બોલો નિયમ શું છે? જૂનું પ્રમાણ એ એટલે કેટલું? કેમ બે જ ભાગીદાર? ઝેડ નિવૃત્ત થાય છે. 5 જેમ 3. નંબર 2 ભાગીદાર બોલો કયા કયા છે? આ લોકોનું જૂનું પ્રમાણ 1 જેમ 1 જેમ કહેવાય? કેમ? 3ના છેદ સરખા. તો પહેલું કામ છેદ. ચલો એ માં કેટલા છે? બધાના છેદમાં કેટલા લાવવા પડે? ચલો અહીંયા 6 લાવવા હોય તો કેટલા વડે ગુણાકાર? અને નીચે અહીંયા 2 ઉપરનો ગુણાકાર 3ના છેદમાં 6 પછી 2ના છેદમાં 6 અને 1ના છેદમાં 6. તો એ લોકોનું જૂનું પ્રમાણ 3 જેમ 2 છે. આગળ ભાગીદાર એ નિવૃત્ત થાય, બી નિવૃત્ત થાય, સી નિવૃત્ત થાય. ત્રણે ત્રણ નિવૃત્ત થાય તો જૂનું પ્રમાણ શોધવાનું કીધેલું છે. પેલો પણ નિવૃત્ત થાય, એ નિવૃત્ત થાય તો ભાગીદાર કોણ હોય જાય? તો નવું પ્રમાણ બોલો કેટલું? નવું પ્રમાણ બરાબર. હવે કોણ નિવૃત્ત થાય? ચલો બી નિવૃત્ત થાય તો કેટલા? સી નિવૃત્ત થાય તો 3 જેમ 2. સાદો નિયમ શું છે? લાભ અથવા લાભનું પ્રમાણ ન આપે તો જૂનું પ્રમાણ એ જ તો પેલો પ્રવેશમાં નિયમ હતો ને, અહીંયા શું નિયમ છે? લાભ કે લાભનું પ્રમાણ ન આપે તો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ. ભાગીદાર આપેલા છે P, Q અને R. ટકાવારી આપેલી છે, એની પરથી આપણને શું મળશે? પ્રમાણ. બોલો કેટલું થાય? 4 જેમ 2 જેમ 4. અડધા કરો. સમજાણું આ? એની પછી ભાગીદાર કોણ નિવૃત્ત થાય છે? આ નિવૃત્ત થાય તો હવે આને આ નફો મળે કે ન મળે? ક્યુ એનો નફો કોને કોને આપી દે? આગળ વાંચીએ. ક્યુ ના નફામાંથી પી ને કેટલો ભાગ મળે છે અને આર ને કેટલો મળે? 3ના છેદ
છેદમાં 20 અને 1 ના છેદમાં 20 ને શું કહેવાય? લાભ. લાભ લખો ત્યાં બંને જગ્યાએ લાભ. નવા પ્રમાણનું સૂત્ર શું છે? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ. પહેલો ભાગીદાર બોલો. ત્રીજું જૂનું પ્રમાણ વત્તા ત્રીનો લાભ. પાંચ અને વીસ નો લસા ફર્સ્ટ ક્લાસ, પહેલામાં બીજામાં ચાર, દો ત્રણ એકા અગિયાર ના છેદમાં ત્રીની પછી ક્યુ નું જૂનું પ્રમાણ. હા, ક્યુ આવશે નિવૃત્ત થાય છે ને, તો કયો આવશે? આર નું જૂનું પ્રમાણ વત્તા એનો લાભ. પાંચ અને વીસ નો લસા ફર્સ્ટ ક્લાસ, પહેલામાં બીજામાં ચાર, દો એક એકા નવના છેદમાં નંબર ચાર. ભાગીદાર બોલો કયા કયા છે? તો એ લોકોનું જૂનું પ્રમાણ કેટલું? ત્રણ જેમ આગળ વાંચીએ. પછી કીધેલું છે કોણ નિવૃત્ત થાય છે? એમ ના ભાગમાંથી એક ના છેદમાં દસ ભાગ કોને મળે અને બાકીનો ભાગ? હવે આ એક ના છેદમાં દસ આપેલું છે એને શું કહેવાય? એને કહેવાશે, લખો ત્યાં, એન નો લાભ. શું કહેવાશે? એન નો લાભ. કઈ રીતે? ભાગીદારો ત્રણ છે, અજગર, બબલુ અને અજગરને 30 મળે, બબલુને 20, કોયલને 10. કોયલ નિવૃત્ત થાય છે. હવે પૈસા મળે? એને કેટલા મળતા હતા? 10. એ કોને કોને આપી દે? આ બંનેને પૈસા શું થાય? આ બંને આપે એટલે શું થાય? મળે એટલે અજગરને કેટલા મળે છે? એટલે કે કોયલ ના ભાગ માંથી એક ના છેદમાં દસ ભાગ કોને મળે છે? એટલે કે અજગર ને મળે છે. તો બાકીનો ભાગ કોને મળે? તો બાકીનો ભાગ મળી શકે? બાકીનો ભાગ બરાબર નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ માઇનસ. સમજાણો? તો આપણને કોનો લાભ મળેલો છે? કોનો લાભ મળશે? પહેલા પદ મૂકીએ, કયા ભાગીદારનો લાભ મેળવ્યો આપણે? નિવૃત્ત કોણ થયો છે? એનો લાભ તો આપી દીધો છે. કોનો લાભ મેળવવાનો? કોનો લાભ બરાબર શું લખાશે? એમનો નફા ભાગ એનો કોનો નફા ભાગ કેટલો? એમનો નફા ભાગ કેટલો? માઇનસ એનનો લાભ 10 અને 6 નો લસા. ખબર ન પડે તો નિશાનીમાં કોને ખડકવાના? પહેલા કેટલા વડે ભાગ ચાલે? સમજાય છે? ચલો બે વડે ભાગ ચલાવો.
5 3 15 15 2 20 फर्स्ट क्लास 50 पहला मान 50 दूसरा मान 50 5 3 બારના છેદમાં 20 બંનેનો લાભ મળી જાય એટલે નવા પ્રમાણનો સૂત્ર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ પહેલો ભાગીદાર એન આવશે ને એનું જૂનું પ્રમાણ વત્તા એન નો લાભ આપેલો છે છ અને દસ ત્રીસ ને પહેલા છકડામાં બીજામાં પાંચ દો ત્રણ એકા એન ની પછી ઓનું જૂનું પ્રમાણ વત્તા એનો લાભ મેળવો લસા પહેલામાં બીજામાં પાંચ એકા વત્તા સત્તર ના છેદમાં નવું પ્રમાણ બરાબર તેર જેમ દાખલા નંબર શો કઈ જગ્યાએ પાંચમા માં જો ભાગીદાર પ્રમાણ કેટલું ચાર જેમ પાંચ જેમ ત્રણ આગળ વાંચી પછી કીધેલું છે કોણ નિવૃત્ત થાય છે તો નવા ભાગીદાર કોણ કોણ સી અને ડી ના નફાનો ભાગ સી અને ડી બે જેમ એક માં મેળવશે બે જેમ એક ને કહેવાય લાભનું પ્રમાણ અને લાભ એક કહેવાય લાભના પ્રમાણ પરથી લાભ કઈ રીતે મળે ગયા ચેપ્ટરમાં આપણે ત્યાગના પ્રમાણ પરથી ત્યાગ મેળવતા આ ચેપ્ટરમાં લાભના પ્રમાણ પરથી કઈ રીતે મળશે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ એને ગુણ્યા લાભનું પ્રમાણ ચલો પહેલો ભાગીદાર કોણ આવશે નિવૃત્તનો નફા ભાગ નિવૃત્ત કોણ ત્રણના છેદમાં ગુણ્યા લાભનું પ્રમાણ બરાબર સી નો લાભ પછી કોનો લાભ નિવૃત્તનો નફા ભાગ લાભનું પ્રમાણ નિવૃત્તનો નફા ભાગ કેટલો નવું પ્રમાણ બરાબર બોલો શું આવશે જૂનું પ્રમાણ વત્તા લાભ પહેલો ભાગીદાર બોલો સીનું જૂનું પ્રમાણ વત્તા એનો લાભ બાર અને છત્રીસ નો લસા પહેલામાં બીજામાં ચાર તેરી વત્તા સીની પછી વત્તા પાંચ
તાકરા તો જૂનો નવો પ્રમાણ બોલો કેટલું બન્યો 18 જેમ 18 એટલે 1 અવશ્ય લખતા હા નંબર 6 એમસી પ્રમાણ બોલો 3 જેમ 5 જેમ 2 કોણ નિવૃત્ત થાય પહેલો ભાગીદાર એમ નિવૃત્ત થાય એમના નફાનો ભાગ કોને મળશે એમનો જે ભાગ છે એ બધો કોને આપી દેવાનો અને કઈ મળશે સમજાણું તો નવું પ્રમાણ કઈ રીતે મળ્યું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા ચલો એનો લાભ કઈ છે એનું જૂનું પ્રમાણ વત્તા કઈ આવશે ચલો એમનો નફાનો ભાગ કોને મળી જવાનો સીનું જૂનું પ્રમાણ વત્તા નવું પ્રમાણ સમજાણું આ 3 જેમ 7 દાખલા નંબર 7 ભાગીદારો આપવામાં આવેલા છે 3 છે કે 4 બોલો કયા કયા પ્રમાણ બોલો 4 જેમ 3 જેમ 2 જેમ 1 જૂનું પ્રમાણ કોણ નિવૃત્ત થાય છે ક્યુ નિવૃત્ત થાય ક્યુનો ભાગ કોને કોને મળે ક્યુનો ભાગ કોને કોને મળશે પીને કઈ મળે છે તો પીનો લાભ કઈ આવશે ચલો આર અને એસ ને કયા હિસ્સે મળશે અંડરલાઈન કરો સરખા હિસ્સે એની પર લખો લાભનું પ્રમાણ લાભના પ્રમાણ પરથી લાભ કઈ રીતે મળે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ ગુણ્યા લાભનો કોને લાભ નહીં થાય કોને કોને થશે ચલો નિવૃત્તનો નફા ભાગ 3/10 લાભનું પ્રમાણ કયું છે 1/2 જૂનું પ્રમાણ વત્તા ચલો પહેલો ભાગીદાર બોલજો 4/10 તીને કોઈ લાભ થાય છે શું આવશે શું કામ આર નો જૂનું પ્રમાણ વત્તા એનો લાભ 10 અને 20 નો લસા પહેલા ચકડામાં બીજામાં 2 2 4 વત્તા 3 પછીનો ભાગીદાર એસ નું જૂનું પ્રમાણ વત્તા એનો લાભ લસા 20 પહેલામાં 2 બીજામાં 2 વત્તા 3 5/20 નવું પ્રમાણ બરાબર 7 જેમ 7 પહેલા કેટલા આવશે
આઠ જૈન, સાત જૈન. પછીનો દાખલા નંબર જૂના ભાગીદાર જુઓ કયા છે, કયા કયા છે? ચાર છે. જો અંડરલાઈન કરો, એન અને પી નિવૃત્ત થાય. એક નિવૃત્ત થાય છે કે બે? પણ ચલો એન અને ધ્યાનથી સમજો, એન નો ભાગ કોને મળે છે? એન નો ભાગ આપી દેવાનો અને પી નો ભાગ. સમજાયું? તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ, બોલો પ્લસ પહેલો ભાગીદાર એમ, એમનું જૂનું પ્રમાણ ભાગ વત્તા એને કોનો ભાગ મળશે? સીનો ભાગ. બરાબર. ચલો એની પછી કોણ છે? જવાબ નવું પ્રમાણ બરાબર સાત જૈન. દાખલા નંબર ભાગીદાર બોલો કયા કયા છે? સરખું પ્રમાણ કેવા છે? પ્રમાણ બોલો કેટલું? એકના છેદમાં બે. પછી અને ત્રીસ ટકા એટલે ત્રીસ ના છેદમાં સો, ત્રણ ના છેદમાં. સમજાયું? તો 30% ની જગ્યાએ શું લખી શકાય? બધાના છેદ સરખા કરવા હોય તો 5 વડે ગુણવાનું, તો બોલો કેટલું થશે? 5 ના 10. અહીંયા 5 જેમ 5. સમજાણવા આગળ વાંચીએ. ભાગીદાર કોણ નિવૃત્ત થાય છે? બી નિવૃત્ત થાય છે. આગળ બીના નફાનો ભાગ 3:2 માં કોણ મેળવશે? અને શું કહેવાય? લાભના પ્રમાણ પરથી પહેલા લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ગુણ્યા લાભનો. પહેલા ભાગીદાર બોલો અને પછી સી નિવૃત્ત ભાગીદારનો નફાભાગ. લાભનું પ્રમાણ અને બરાબર 9:50. લાભ મળી ગયો. લાભ મળી જાય પછી બોલો કોનું સૂત્ર? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ પહેલો ભાગીદાર એ, જૂનું પ્રમાણ વત્તા લાભ. કોનો કોનો લસા કેટલો? પહેલા ચકરામાં, બીજામાં 5-5, વત્તા 9. એ પછી સી, સી નું જૂનું પ્રમાણ વત્તા એનો લાભ 6:50. લસા 50. પહેલામાં, બીજામાં 5-2 વત્તા 6
16 ના છેદમાં 50 તો નવું પ્રમાણ બરાબર બોલો કેટલું 34 અડધા થાય 34 ના અડધા 70 જેમ નંબર 10 11 અને 12 જાતે ગણવાના છે આ જ રીત છે ખાલી કહી દઉં છું ભાગીદાર બોલો કયા કયા કયું પ્રમાણ કહેવાય જૂનું પ્રમાણ ગણાશે ભાગીદાર કોણ નિવૃત્ત થાય બી અને સી 40% અને 60% ભાગે નફો નુકસાન 4:6 એટલે આને કહેવાશે 2:3 આ દાખલામાં આપણે નવું પ્રમાણ નથી વેચવાનું શોધવાનું લાભ શોધવાનો છે શું શોધવાનો છે અલગ દાખલો છે એક હું સૂત્ર ખાલી લખી નાખું છું દાખલા નંબર 10માં દાખલામાં શું શોધવાનું છે લાભ એ ખબર કેમ પડે કે એમાં લાભ શોધવાનો છે દાખલા એમાં દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું છે બોલો કેટલું A ની નિવૃત્તિ બાદ B અને C નું પ્રમાણ એટલે એને કયું પ્રમાણ કહેવાય ચાલીસ ટકાની નીચે અંડરલાઈન કરીને લખો નવું પ્રમાણ બરાબર ચાર જેમ છ બરાબર 2:3 તો આપણો કયો દાખલો તો ગયા ચેપ્ટર માં આવી જશે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું બે આપી દીધા છે 11મો દાખલો જુઓ ભાગીદાર એબીસી જૂનું પ્રમાણ કેટલું 3:2 સી નિવૃત્ત થાય એ અને બી નું નવું પ્રમાણ કેટલું 7:5 માં લખો નવું 3:2 માં લખો જૂનું તો બોલો શું શોધવાનું આવડશે ચલો લાભ પહેલા એ નો લાભ કેટલો થાય 7/12 બાર માઇનસ 3/6 અને બી માં 5/12 માઇનસ 2/6 ઘણા લોકો શું કરશે બે જ ભાગીદાર લેશે 3:2 છે ને 3:2 એટલે 3/5 લેશે તો પાછો દાખલો નંબર 12 અને નંબર 13 એ બી સી પ્રમાણ બોલો કેટલો 4:5 લખો ઉપર જૂનું પ્રમાણ કોણ નિવૃત્ત થાય છે બી ની નિવૃત્તિ વખતે આમનોમ છે એ અને સી ઉધાર છગડીયો કૌંસ કરો એ અને સી બાજુમાં લખો લાભનું પ્રમાણ બરાબર 6:4 બરાબર 3:2 જૂનું પ્રમાણ આપ્યું છે લાભનું પ્રમાણ આપ્યું છે તો પહેલા બોલો શું શોધી નાખવાનો લાભ અને પછી નવું ત્રણ દાખલા ગણે આપણે 13મો પણ સેમ ભાગીદાર કયા કયા છે 4:3:2 જૂનું પ્રમાણ સી નિવૃત્ત થાય છે સી ની નિવૃત્તિ બાદ એ જૂનો નાખવો ભાગ જાળવી રાખશે એ નથી ગણવો 12 સુધી ગણી નાખવાનું બરાબર છે